तो चलो आज अपन बनाविए एकदम टेस्टी सरस मजानी वानगी कैरी माथी। दीपिका कैरी ऑन किचन चाली रहू छे रसोड़े, तो આજે કેરી માંથી કઈ વાનગી છે જે તને બધાની જ ફેવરિટ હોય અને ક્યારેય કોઈ ના નહીં કહી શકે? શું વાત છે, એવી કઈ વાનગી છે? પાણીપુરી। અચ્છા, યસ, કેરી માંથી પાણીપુરી। શું વાત છે, ઓકે। પણ પાકી કેરી ભી દેખાઈ રહી છે મને। હા, પાકી કેરીનો ઉપયોગ ભી થશે? પાકી અને કાચી બંને કેરીમાંથી આપણે બનાવશું। પાકી કેરી લીધી છે, હાફૂસ કેરી છે, પા કપ અને પા કપ કાચી કેરી, બંનેનું કોમ્બિનેશન। હા, લગભગ એક ચમચી જેટલું કોથમીર, 6-8 પાન ફુદીનો, અડધી ચમચી જીરું, અડધી ચમચી ધાણા। અચ્છા, આમાં ધાણા પણ લઈએ છે? હા, ઓકે। સ્વાદ પ્રમાણે મીઠું અને 2 નંગ મરચા લીધા છે। અચ્છા, આ બધી વસ્તુને આપણે પહેલા ક્રશ કરી લઈશું। જોઈ લઈએ, એકદમ સરસ ક્રશ થઈ ગયું છે। હવે આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈએ। તો નોર્મલી કેવું હોય કે પાણીપુરી બનાવે તો રગડો પણ બનાવતા હોય, હા, તો રગડામાં ટેસ્ટ કરી શકીએ? હા, તમે ગરમ રગડો અને એકદમ ઠંડુ પાણી એવી રીતે પણ તમે સર્વ કરી શકો। ઇન શોર્ટ, પાણીપુરીનું પાણી તમે જેવી રીતે પીતા હોવ એવી જ રીતે આપણે અત્યારે કેરીવાળું પાણી બનાવીએ છીએ। બાકી જે આપણે નોર્મલી બનાવતા હોઈએ એવી જ રીતે આપણે એને સર્વ કરીશું। બરાબર, હા, લઈ લઈએ ટેસ્ટ। હવે આપણે અત્યારે પાણી લઈએ છીએ અને એનું મિક્સ કરી લઈશું। અને અત્યારે તમે કાચી કેરી કઈ લીધી છે? તોતાપુરી કેરી મેં અત્યારે લીધી છે, હા। બાકીના મસાલા કરી દઈએ। પાણીપુરીનો મસાલો છે 1 ચમચી, આમચૂર 1/2 ચમચી। અચ્છા, આમચૂર પણ લેવાનું? હા। ચાટ મસાલો છે 1/2 ચમચી, સંચળ 1/2 ચમચી અને બાકીનું સ્વાદ પ્રમાણે થોડું મીઠું લઈ લઈશું અને અહીંયા કાજુના ટુકડા લીધા છે એ લઈ લઈશું। અચ્છા, નોર્મલ પાણીમાં તો આપણે નથી એડ કરતા, હા, પણ આની સાથે બહુ જ સરસ લાગશે। અચ્છા, મિક્સ કરી લઈએ। તો આપણું એકદમ ખાટું મીઠું તીખું એવું કેરીનું પાણી તૈયાર છે। વાહ, હવે આપણે આગળનું જે સ્ટફિંગ બનાવવાનું છે તે કરી લઈએ। ઓકે, એક બોલ લઈએ છે, ચણા લીધા છે 1/2 કપ, અત્યારે દેશી ચણા જ લઈએ છે, હા, બાફેલા દેશી ચણા લીધા છે, 1/2 કપ મગ છે, ઓકે, પાકી કેરીના ટુકડા જ લઉં છું। અચ્છા, કારણ કે આપણે મેંગો પાણીપુરી બનાવીએ છીએ, હા, તે લઈ લઈશું લગભગ 2 ચમચી। તો અહીંયા કાચી કેરીનો ઉપયોગ કરી શકીએ? હા, તમે કરી શકો, કાચી કેરી એકદમ ઝીણી સમારીને તમે લઈ શકો। અહીંયા બી તોતાપુરી કેરી લઈએ તો સારું, એમ થોડું ઓછી ખટાશ હોય। હા હા, થોડું મીઠું લઈશું, 5 ચમચી લાલ મરચું, 5 ચમચી ચાટ મસાલો, 5 ચમચી ધાણા જીરું અને 5 ચમચી સંચળ। બધી વસ્તુને મિક્સ કરી લઈએ। એકદમ ચટપટ જ લે, એઝ અ સેલેડ પણ આ ખાઈ શકીએ। તો સેવ પૂરી જેવું બનાવતા હોઈએ તો એમાં ઉપર ટોપિંગ તરીકે લઈ શકીએ? હા, તમે આ પણ લઈ શકો અને બધી જે ચટણી હોય એ રીતે તમે એને સર્વ કરી શકો। તો સ્ટફિંગ પણ તૈયાર છે, યસ, એકદમ ટેસ્ટી માઉથ વોટરિંગ પાણીપુરી બની રહી છે। તો હવે આગળ શું કરવાનું છે જોઈ લઈએ। સો દીપિકા, હવે બિલકુલ રાહ જોવાની નથી,
મને ખબર છે. તો હવે ફટાફટ તમે સર્વ કરો. હા, પાણીપુરીમાં આપણે જે પૂરણ બનાવ્યું છે તે લઈ લઈશું. નોર્મલ પાણીપુરી તો આપણા ઘરે લાઈક એવરી ટાઈમ બનતી જ હોય, પણ સીઝન સ્પેશિયલ પાણીપુરી પણ બનાવવી પડે. હા, એકદમ સાચી વાત છે. આપણે નોર્મલી પાણીપુરી તો ઘણી બધી વખત બનાવતા જ હોઈએ છીએ, પણ હવે આ પાણીપુરી ટ્રાય કરજો, તમને ચોક્કસથી જ ભાવશે. હા, અને એમ બી નોર્મલ પાણીપુરી બનાવતા હોઈએ ને તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તો હોય જ. હા, તો એની સાથે ખાલી તમારે કેરી જ એક એડ કરવાની છે. યસ, પાણીપુરી સ્ટફ થઈ ગઈ છે. યસ, હવે આપણે એને સર્વ કરી દઈએ. સર્વ કરતી વખતે આપણે અંદર બુંદી એડ કરી દઈએ. હા, બહાર જે પાણીપુરી મળતી હોય ને એમાં તમે જુઓ ને તો બરફનો એકદમ મોટો પીસ નાખેલો હોય, અને એકચ્યુઅલી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય, કારણ કે એકદમ ઠંડી હોય તો જ એ ખાવાની મજા આવે, અને જ્યારે રગડાવાળી ખાતા હોય તો ઓર વધારે મજા આવે. તો હવે એને સર્વ કરી દઈએ. યસ, ઘણા લોકો આવી રીતે પાણીપુરીનું પાણી બનાવ્યા બાદ એને ગાળી લેતા હોય છે, તો તમે એવી રીતે ગાળી પણ શકો અગર આવી રીતે તમને નહીં ગમતું હોય તો. બધાના ઘરની રીત થોડી થોડી જુદી હોય, તો એ તમે તમારી રીતે થોડું એડજસ્ટ કરી શકો. હવે આ પાણીપુરી લઈ લઈએ. તો પાણીપુરી તો તમે ઘણી બધી વખત ટ્રાય કરી જ છે ખરું ને, હવે આ મેંગો પાણીપુરી પણ ટ્રાય કરો, તમને જરૂરથી ગમશે. તો મિત્તલ તૈયાર છે મેંગોમાંથી બનતી એકદમ ચટાકેદાર એવી મેંગો પાણીપુરી. યસ, તો છે ને આ પાણીપુરીનું એકદમ ચટાકેદાર વર્ઝન, મોઢામાં પાણી આવી જ ગયું છે, એટલે હું તો હમણાં જ ટેસ્ટ કરવાની છું. તમે પણ ચોક્કસથી ટ્રાય કરો અને જીત લખી લો. મેંગો પાણીપુરી બનાવવા માટે જોઈશે પાણી. બનાવવા માટે સમારેલી હાફૂસ કેરી 1 કપ, સમારેલી તોતાપુરી કેરી 1 કપ, સમારેલી કોથમીર 1 ચમચી, સમારેલો ફુદીનો 6-8 પાન, જીરું 1/2 ચમચી, આખા ધાણા 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લીલા મરચાં 2 નંગ, પાણી જરૂર મુજબ, પાણીપુરીનો મસાલો 1 ચમચી, આમચૂર પાવડર 1/2 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, સંજળ પાવડર 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કાજુના ટુકડા 1-2 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા દેશી ચણા 1 કપ, બાફેલા મગ 1 કપ, સમારેલી પાકી કેરી 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 5 ચમચી, ચાટ મસાલો 5 ચમચી, ધાણા જીરું 5 ચમચી, સંજળ પાવડર 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તીખી બુંદી અને પાણીપુરીની પૂરી. મેંગો પાણીપુરી બનાવવાની રીત. પાણી બનાવવા માટે મિક્સર જારમાં પાકી કેરી, કાચી કેરી, કોથમીર, પુદીનાના પાન, જીરું, આખા ધાણા, મીઠું અને લીલા મરચાં લઈ તેને ક્રશ કરી લો. હવે આ પેસ્ટને એક બાઉલમાં લઈ તેમાં પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં પાણીપુરીનો મસાલો, આમચૂર પાવડર, ચાટ મસાલો, સંચર પાવડર અને મીઠું તેમજ કાજુના ટુકડા ઉમેરી મિક્સ કરી લો. હવે પૂરણ બનાવવા માટે બીજા એક બાઉલમાં બાફેલા ચણા, બાફેલા મગ, સમારેલી કેરી, મીઠું, લાલ મરચું, ચાટ મસાલો, ધાણા જીરું અને સંચર પાવડર લઈ મિક્સ કરી પૂરણ તૈયાર કરો. હવે પાણીપુરીની પૂરીમાં તૈયાર કરેલું પૂરણ ભરી તૈયાર કરેલા પાણીમાં બુંદી ઉમેરી મિક્સ કરી લો. હવે શોર્ટ ગ્લાસમાં તૈયાર કરેલું પાણી ભરી ઉપર પૂરી મૂકી સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી મેંગો પાણીપુરી.